હેલો ફ્રેન્ડ્સ હું છું વિશાલ અને ધ ફોર્ટિન ટેન એકેડિમમાં ફ્રી પર આપ સેદોસ્તોનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ લેક્ચર શરૂ કરતાં અગાઉ આપ સૌની માફી માગવા ઈચ્છીશ આઈ નો ફ્રેન્ડ્સ કે ઘણા બધા સમયથી મેં જીએસના લેક્ચર્સ અપલોડ કર્યા નથી પણ ફ્રેન્ડ્સ કેટલીક વચ્ચે એક્ઝામ્સ કન્ડક્ટ થઈ હતી તેના કારણે સમય મળ્યો ન હતો પરંતુ હવે જે તે એક્ઝામ્સ કન્ડક્ટ થઈ હતી એનો મેરિટનો સમય છે તો હવે કોઈ સ્પેસ છે ને એક્ઝામ્સનો તો આઈ થિંક બે ત્રણ મહિનાનો પણ સમય મળી રહેશે તો બને પ્રયાસ કરીશું કે આજે જે બેથી અઢી મહિનાનો જે આપણે સમય છે તેમાં ચોક્કસ સ્ટ્રેટેજી છે કેટલીક પ્રેક્ટિસ પેપર્સ અથવા તો જે તેના રિવિઝન્સ છે તમામ પ્રકારના નવા કોર્સની સાથે આપણે તેને સમજવાનો પ્રયાસ કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ નવા કોર્સની સાથે એક આજના આપણો ટોપિક જે છે એ છે ગુજરાતની ભૂગોળ આજે આપણે ઊભા સમજીશું તો ફ્રેન્ડ્સ આ લેક્ચરને શરૂ કરતા સાથે હું તમને એક બીજી પણ સ્પષ્ટીકરણ કરવા ઈચ્છીશ કે કોઈપણ ટૉપિક હોય પછી ગુજરાતની ભૂગોળ હોય ઇતિહાસ હોય કોઈ પણ પ્રકારનો ટૉપિક કલ્ચર હોય કે જિલ્લાઓ હોય અત્યાર સુધી જેટલા પણ આપણે સિરીઝમાં તમને અપલોડ કરી ચૂક્યો છું એના અંતર્ગત ચર્ચા કરું છું અને આની અંતર્ગત પણ તો આપણે પહેલેથી એક જ વસ્તુને ટાર્ગેટ કરી છે એ છે એક્ઝામ્સો છે જ એની સાથે સાથે છે મેન્સ કે મેન્સમાં આપણે કઈ રીતે લખવું રાઇટ જે તે પ્રકારના કન્ટેન્ટ છે કોઈ પણ પ્રકારની સ્ટોરીઝ છે અથવા એવી ફેક્ટ બાબતો કે જે આપણે મિન્સમાં એડ કરી શકીએ કન્ટેન્ટ તરીકે રાઈટ ઓકે તો ગુજરાતની ભૂગોળ અંતર્ગત પણ ફ્રેન્ડ્સ તમને ઘણી બધી એવી પીડીએફ ફાઇલ્સ છે કોઈ પણ વિડીયોઝ છે યુટ્યુબની ચેનલના ઇન્સ્ટોલમાં કહેવાનો મતલબ કે તમામ પ્રકારના રિસોર્સિસ કે જ્યાંથી તમે ગુજરાતની ભૂગોળ શીખી સમજી શકો તો એ તમામ પ્રકારના અવેલેબલ છે તમારી પાસે પરંતુ ફ્રેન્ડ્સ મારા તરફથી એવો પ્રયાસ રહેશે કે જેટલી પણ પ્રકારની મેં પ્રિપેરેશન કરી હતી અથવા તો પ્રિપેરેશન કરું છું અથવા રિવિઝન કરું છું એ તમામ પ્રકારની બાબતો તમારી સમક્ષ રજૂ કરીશ અને બને એટલો પ્રયાસ કરીશ કે તમામ પ્રકારના કન્ટેન્ટ છે વિશ્લેષણ પૂર્વક રજૂ કરી શકો અને સ્પષ્ટ રજૂ કરી શકું જેથી કરીને તમે સમજી શકો અને મેસમાં તમે એને એપ્લાય કરી શકો તો તમામ પ્રકારનો જે તમે ઇન શોર્ટમાં સમજી શકો કે રોડમેપ બન મૂકવાનો પ્રયાસ કરીશ કે જેટલું મારું વિશેષણ હતું ઓકે તો ફ્રેન્ડ્સ ગુજરાતની ભૂગોળને અંતર્ગત શરૂ કરીએ તો કેટલાક આપણી સમક્ષ ટૉપિક રજૂ કરીશ તો આપણે જે ગુજરાતી ભૂગોળ છે તે ટોટલ છ ટોપિકમાં સમ પાંચ ટોપિકમાં સમજવાની છે બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ હું તમને પછી સમજાવીશ આ જનરલી જે ટોપિક છે એ તમારી સમક્ષ રજૂ કરું છું તો પહેલો છે એક ઐતિહાસિક ભૂગોળ બીજો છે રાજકીય ભૂગોળ ત્રીજું છે પ્રાદેશિક ભૂગોળ ચોથું છે આ ઔદ્યોગિક ભૂગોળ અને પાંચમું છે સામાજિક અને માનવીય ભૂગોળ હવે પહેલી વસ્તુ ફ્રેન્ડ્સ કે દરેક ટૉપિકને સમજવા માટે તમારે ચોક્કસ પ્રકારનો રિસોર્સ હોવો જરૂરી છે જનરલી શું થાય છે હું કોઈ પબ્લિકેશનનું નામ આપવા નથી માગતો કોઈ પણ પબ્લિકેશન હોય કે વોટ ગમે તે હોય એમાં જનરલી ગુજરાતની ભૂગોળ કરીને બુકનું નામ આપી દે તમને રાઈટ બુકનું નામ આપી દે ફિનિશ કે ભાઈ ગુજરાતની ભૂગોળની બુક છે રાઈટ તો અહીંયાથી ફિનિશ થતું નથી અલગ અલગ ટોપિકને સમજવા માટે અલગ અલગ બુકો પ્રિફર કરી રીફર કરવી ખૂબ જ જરૂરી છે આ ટો આ વાત થઈ રહી છે ફ્રેન્ડ્સ મેન્સ માટેની જીપીએસસી અથવા તો કોઈ એસ્પિરેન્ટ હોય કે જે પોતે લિખિત આવતી એક્ઝામ્સની તૈયારી કરતા હોય હવે એવું નથી કે ફ્રેન્ડ્સ હું અહીંયા ફક્ત અને ફક્ત એવા જ વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું કે જે મેન્સ આપવાના હોય અહીંયા ક્લાસ થ્રી કે ઓએમઆર ની પ્રિપેરેશન કરતાં પણ વિદ્યાર્થીઓની વાત થાય છે પરંતુ કહેવાનો મિનિંગ એ છે કે કોઈ ટોપિકને આપણે ફક્ત ને ફક્ત એના સુધી સીમિત ન રાખતા આપણે તેને બ્રોડમાં વધુ સમજીએ એ આપણા માટે થોડું ધ્યેતા હોય છે સમજ્યા ઓકે તો તમારે પહેલી વસ્તુ કે આ તમામ પ્રકારની અલગ અલગ બુકો રિફર કરવાની હાલ કોઈ જરૂર નથી મારા તરફથી હું તમને શ્યોર કહીને ચોક્કસપણે બાબત દર્શાવું છું કે જેટલા પ્રકારના ટોપિક હું તમને સમજાવીશ એ ટોપિકો તમામ પ્રકારે સમજાવીશ વિશ્લેષણ કરીને કે જે તમામ ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ હોય કે જેથી તમે તેને વધુ સરળ રીતે યાદ રાખી શકો રાઇટ ઓકે તો તમારું કાર્ય એટલું જ રહેશે ફ્રેન્ડ્સ ગુજરાતની ભૂગોળમાં કે હું તમને જેટલા ટૉપિક પ્રોવાઈડ કરું એ ટોટલી કોર્સ ફિનિશ થયા પછી તમે જો કોઈ બુક પ્રિફેર કરશો તો તમારા માટે સારું રહેશે કારણ કે તમે એને વધુ સારી રીતે સમજી શકશો રાઈટ તો બને એટલો પ્રયાસ કરીશ કે તમામ પ્રકારના ટોપિક જે છે તમને સ્પષ્ટ કારણથી સમજાવી શકું હવે મારે તમને એ બધું મતલબ અલગ અલગ સમજાવવાની જરૂર નથી કે ઐતિહાસિક ભૂગોળમાં શું આવે જનરલી કે રાજકીય ભૂગોળમાં શું આવે તમામ પ્રકારના એક્ઝામ્પલ્સ મેં લખેલા છે તો પણ હું તમને જણાવી દઉં કે ઐતિહાસિક ભૂગોળ એટલે શું તો જનરલી આપણે જોઈએ છીએ કે કોઈપણ પ્રદેશ હોય કોઈ પણ પછી ઉત્તર પ્ર ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાતનું પ્રાચીન નામ હોય કોઈપણ નગર હોય કોઈ પણ જિલ્લાનું એ પ્રકારે આપણે એની ચર્ચા કરીશું અને એક્સેટ્રા ટોપિક આવે પછી રાજકીય ભૂગોળ એમાં આપણે જાણીએ છીએ અક્ષાંશ રેખાંશ સીમાઓ કોઈ કયો જિલ્લો કયાની સાથે ટચ થાય છે એ પ્રકારની બાબતોની ચર્ચા આમાં થશે પછી પ્રાદેશિક ભૂગોળ પ્રાદેશિક ભૂગોળથી આપણે ફ્રેન્ડ્સ ટોપિકની શરૂઆત કરીશું કારણ કે એ પોતે બેઝિક છે કારણ કે એની સાથે સાથે આપણને જિલ્લાઓ અને કેટલાક એવા સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થઈ જશે કે જે ટોટલી પોતે ગુજરાતના ભૂગોળની સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આ ટોપિક આપણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ત્રીજું જ ચોથા નંબરમાં છે ઔદ્યોગિક ભૂગોળ ઓકે ઔદ્યોગિક ભૂગોળ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહે છે એનું કારણ છે કે પોતે આ જે બંને ટોપિક છે સામાજિક અને માનવીય ભૂગોળ અને ઔદ્યોગિક ભૂગોળ બંને મુદ્દાઓ છે એ પોતે કરંટ અફેર્સ સાથે સંકળાયેલા છે કરંટ અફેર્સ સાથે કેમ તો આપણે જાણીએ છીએ કે પાક અને મતલબ કૃષિ અને ખનીજ એ પોતે પ્રાયોરિટી ધરાવ જે ઇકોનોમિકલી પ્રાયોરિટી ધરાવતા એક બે મતલબ એ બે પિલર્સ છે ઓકે હવે જનરલી આપણે કૃષિની વાત કરીએ તો કૃષિ સાથે સંકળાયેલું છે પાક કયા સ્થળ પર કેવા પાક લેવામાં આવે જ્યારે આપણે પાકની વાત કરીશું તો પાક સાથે તેની જમીન આવી જશે રાઈટ ઓકે હવે પાક કેટલા પ્રમાણમાં લેવો જોઈએ કયા સમયે કયો લેવો જોઈએ પાક અને એ પાક જ્યારે બ્રોડ એટલે કે વધુ જથ્થામાં આપણે મળી રહે તો એની સાથે કનેક્ટેડ થાય છે કોઈ ઉદ્યોગ રાઈટ ઉદ્યોગ જેને આપણે ઔદ્યોગિક ભૂગોળ કહીએ છીએ તો તમે સમજી શકો છો કે ઔદ્યોગિક ભૂગોળમાં કૃષિ કઈ રીતે સંકળાયેલી છે તે રાઈટ ઓકે એ જ પ્રકારે ખનીજની વાત આવશે ખનીજ આવશે ત્યારે પણ ઉદ્યોગ થશે તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તેનું શુદ્ધિકરણ કરવા માટે તેને વધુ વિસ્તૃત અને અલગ રીતે તેને ઉપયોગ કરવા માટે રાઇટ તો ઈશ્વરમાં કહેવાનો મતલબ કે ઔદ્યોગિક ભૂગોળની સાથે સાથે આપણે કરંટ અફેર્સને પણ સાંકળી લેવાનો એક પ્રયાસ કરીશું નેક્સ્ટ વાત કરીએ કે સામાજિક અને માનવીય ભૂગોળ આ ટોપિક આપણો ટોટલી રહેશે ટોટલી એનાલિસિસ ઓફ ઇન્ડેક્સ ઉપર એટલે કે ભારત સરકાર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા જે મંથલી અથવા પંદર દિવસનું જે ઇન્ડેક્સ આવે છે એનાલિસિસ આવે છે જે તે સ્થળનું રાઈટ એ તમામ પ્રકારની બાબતો આની અંદર ક સંકળાયેલી થશે હવે બીજી વસ્તુ કે જનરલી મેં તમને કેટલાક મુદ્દાઓ આપ્યા હતા એક જિલ્લાઓ તરીકે જિલ્લાઓમાં તમામ પ્રકારની બાબતો આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી હવે કઈ રીતે તો આપણે જાણ્યું હતું કે વડોદરા જિલ્લાની ચાલો વાત કરીએ તો વડોદરા જિલ્લાનું પ્રાચીન નામ શું તો એની ચર્ચા કરી હતી રાજકીય ભૂગોળ કેટલા તાલુકાઓ આવેલા છે કેટલા જિલ્લાઓ સાથે સ્પર્શે તેની ચર્ચા કરી હતી રાઇટ ઓકે પ્રાદેશિક ભૂગોળમાં આપણે જોયું હતું કે એની અંદર કેટલીક એવી ફેક્ટ બાબતો આવેલી છે કેટલાક ડુંગરાઓ હોય કેટલી નદી તંત્ર હોય આ તમામ પ્રકારની બાબતોની ચર્ચા કરી હતી કે મગર સૌથી વધુ મગર મગર આવતી નદી મગરો વસવાટ ધરાવતી નદી કોઈ હોય એવી નદીની વાત કરી હતી રાઈટ ઔદ્યોગિક ભૂગોળમાં આપણે તેમાં ઉદ્યોગોને દર્શાવ્યા હતા અને છેલ્લે આપણે માનવી માનવીય ભૂગોળમાં કેટલીક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ચર્ચા કરી હતી જે ઐતિહાસિક ભૂગોળ અને સામાજિક ભૂગોળને પણ આવરી લેતું હતું તો અહીં શોર્ટમાં કહેવાનો મતલબ કે ગુજરાતની ભૂગોળ એક ટોટલી એનાલિસિસ સબ્જેક્ટ છે જેને આપણે એક સબ્જેક્ટ સાથે નહીં સમજી શકીએ ઐતિહાસિક ભૂગોળની વાત કરીશું ત્યારે પણ આપણે આ ચાર ટોપિકને આવરી લઈશું બીજા નંબરનો ટોપિક વાત કરશું ત્યારે આપણે પહેલાંને ત્રી ત્રી બીજા ત્રણને આવરેલી શું ઇન શોર્ટમાં કહેવાનો મતલબ કે આપણે તમામ પ્રકારના ટોપિકને એક વિશ્લેષણ સાથે સમજવાનો છે રાઈટ તો કોઈ એક ટૉપિક ન સમજતા આપણે તમામ ટોપિકને પેરેલમાં સમજીશું અને બને એટલો પ્રયાસ કરીશ કે તમને આ ટોપિક વધુ સરળ રીતે સમજાવી શકું ઓકે ફ્રેન્ડ્સ તો આજનો આ ઓવરવ્યુ છે તે ફિનિશ કરું છું અને આવતા લેક્ચરથી આપણે પ્રાદેશિક ભૂગોળમાં એક અલગ જ ટોપિક વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરશું અને તમામ પ્રકારના ટોપિકને બને એટલું વિશ્લેષણ સાથે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરીશ એ જ મારો પ્રયાસ રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો આઈ હોપ તમને આ પણ સ્ટ્રેટેજી પસંદ આવી હશે તો બને એટલું જલ્દી અને બને એટલું જલ્દી આ તમામ પ્રકારના ટોપિક તમને પ્રોવાઈડ કરવાનો પ્રયાસ કરીશ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ જય હિન્દ